બીજેપી પ્રતિનિધિ મંડળે અયોધ્યામાં ગેંગરેપ પીડિતાના પરિવાર સાથે કરી મુલાકાત. કહ્યું સમાજવાદી પાર્ટીએ ઘટનાની ટીકા કરવાના બદલે પીડિતાના ડીએનએ ટેસ્ટની કરી વાત. રાજ્યસભા સાંસદ બાબુરામ નિષાદ તેમજ નરેન્દ્ર કશ્યપ ભાજપના નેતૃત્વને સોંપશે સમગ્ર અહેવાલ. ચંદીગઢના મનીમાજરામાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે પાણી પુરવઠા યોજનાનું કર્યું ઉદઘાટન. 1 લાખ લોકોને થશે લાભ. કહ્યું છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારે ચંદીગઢના વિકાસ માટે 30,000 કરોડનો કર્યો ખર્ચ. દિલ્હીમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયું ભારતના રાજ્યપાલોનું સંમેલન. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રના વિકાસને વેગ આપવામાં યોગદાન તેમજ સમાજ સેવામાં રાજ્યપાલોની સક્રિય ભૂમિકા વિશે આપ્યો માર્ગદર્શક અભિપ્રાય. બાંગ્લાદેશમાં ફરી હિંસા, 32થી વધુના મોત. વિદ્યાર્થીઓ, સત્તાધારી પક્ષના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે અથડામણ. દેશભરમાં કર્ફ્યુ લાગુ. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં જળ તાંડવ. ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત બચાવ કામગીરી ચાલુ. તો કેરળના વાયનાડમાં સતત 6ઠ્ઠા દિવસે રાહત બચાવ કાર્ય યથાવત. ઝારખંડ, બિહાર તેમજ છત્તીસગઢમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ. કપરાડા, પારડી, ઉમરગામ, વાંસદા અને વાપીમાં જનજીવન અસ્તવ્યસ્ત. તો ઓરંગા, અંબિકા, ખાપરી, પૂર્ણા નદીમાં પૂર આવતા અનેક ગામ સંપર્ક વિહોણા. તો ઉપરવાસમાં વરસાદથી ઉકાઈ અને કરજણ ડેમની વધી સપાટી. અમદાવાદમાં ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાના 51મા સ્થાપના દિન નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક હાજરી. મુખ્યમંત્રીએ ગ્લોબલ કોમ્પિટિશન માટે મેક ઇન ઇન્ડિયાને મેડ ઇન ઇન્ડિયાનું કર્યું આહવાન. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમ સેમીફાઇનલમાં. તો લક્ષ્ય સેન ગોલ્ડની રેસમાંથી બહાર. લવલીના ક્વાર્ટર ફાઇનલમાં ચીનની કિયાન સામે હારી. કોલંબોમાં ભારત શ્રીલંકા વચ્ચે આજે બીજી વન ડે મેચ. શ્રીલંકાએ વિજય માટે ભારતને આપ્યો 241 રનનો લક્ષ્યાંક. રોહિત શર્મા 64 રન બનાવીને આઉટ. ભારતનો સ્કોર 20 ઓવરમાં થયો 4 વિકેટે 128 રન.